गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आजना गुजराती विषयना वीडियो में आपणे गुजराती लेखन विकास में जोवानुं छे अने तेमां आपणे आजे जोईशुं पत्र लेखन। बराबर, पत्र लेखन नाम सांभळीने लागे के पत्र लखवानो छे, पण हवेनो जे समय छे एमां आपणे पत्रने तो कोई इम्पोर्टन्स छे ज नहीं, केम के आपणे मेसेज एटले के मोबाइल छे, एंड्रॉइड मोबाइल आव्या छे तेना थ्रू ज आपणे एकबीजाने मेसेज आपी दईए छे। पण पहेलाना समयमां ज्यारे आवी कोई सुविधा नहोती એ સમયમાં પત્રથી એકબીજા સાથે મેસેજ મોકલવો, કોઈ લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય તો મેસેજ પત્ર લખીને જે લોકો એકબીજાને સંદેશો આપતા હતા। તો પત્ર લખવો કેવી રીતે? પત્ર એટલે એડ્રેસ લખ્યું અને લખી દીધું ડાયરેક્ટ એવું નહીં, પણ પત્ર આપણે મોટા વ્યક્તિને લખીએ છીએ, નાના ભાઈ બહેનોને લખીએ છીએ, એ પ્રમાણે આપણે આપણી ભાષા એ પ્રમાણેની હોવી જોઈએ। તો કેટલીક બાબતો છે કે રોજિંદા જીવનમાં પત્ર લેખન બહુ ઉપયોગી છે। આપણા સગાવાલોને, મિત્રને આપણે અંગત કે ખાનગી પત્રો જે પત્રો લખીએ છીએ તે ખાનગી પત્રો કહેવાય, કેમ કે આપણે આપણા ઘરના આપણા પપ્પાને લખીએ, મમ્મીને લખીએ, દાદાને લખીએ તે। હવે કેટલી બાબતો છે તેમાં છે, પત્રની જમણી બાજુએ ઉપરના ખૂણા પર તમારું નામ, સરનામું અને તારીખ લખો। બરાબર, આપણે જે પત્ર મોકલવાનો છે ત્યાં આગળ જમણી સાઈડ, કઈ સાઈડ? જમણી બાજુએ આપણે પહેલાં નામ, એડ્રેસ અને તારીખ, જે તે તારીખ હોય તે લખવાની। સરનામાં પછીની લીટીમાં પત્રની ડાબી બાજુએ સંબોધન લખો। અહીંયા પત્ર, અહીંયા એડ્રેસ પૂરું થયું પછી એની ડાબી બાજુએ અહીંયા આપણે સંબોધન કરવાનું, કે પપ્પાને હોય તો પૂજ્ય પિતાજી, મિત્રને હોય તો પ્રિય સખી, કે જેને આપણે પત્ર લખતા હોય એ પ્રમાણેનો ઉલ્લેખ કરવાનો છે। વડીલનો હોય તો પૂજ્ય લખીને સંબોધવું, પૂજ્ય પિતાજી, પૂજ્ય મોટા ભાઈ, પૂજ્ય ગુરુજી, મિત્રને લખવો હોય તો પ્રિય મિત્ર, વહાલી સખી જેવું સંબોધન કરવું, આપણાથી નાની ઉંમરના ભાઈ બહેન કે સંબંધીને ચિરંજીવી કે વાલા વાલી જેવું સંબોધન પણ આપણે કરી શકીએ। સંબોધન પછીના ફકરામાં પત્રની વિગત લખવી જોઈએ। પત્રના લખાણમાં જરૂર મુજબ ફકરા પાડવા, જોઈતા જ ફકરા પાડવાના, બહુ લાંબા એનું લખાણ છે, બહુ લાંબુ પણ ના હોવું જોઈએ અને ટૂંકું પણ ના હોવું જોઈએ, પણ આપણે જે પત્રમાં જે જણાવવા માંગીએ છીએ, જે મેસેજ આપવા માંગીએ છીએ તે ખબર પડી જવી જોઈએ, એ પ્રમાણેનું આપણું લખાણ હોવું જોઈએ। પત્ર પૂરો કરતાં પહેલાં વડીલોને પ્રણામ અને નાનાને આશીર્વાદ કે શુભેચ્છા લખવામાં આવે છે। પત્રનું એન્ડિંગ થઈ જાય ત્યારે આપણે નીચે લીટીમાં લખી શકીએ કે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ, કે જય શ્રી કૃષ્ણ, કે તારા નાના ભાઈ બહેનોને મારો પ્યાર, કે ગમે તે આપણે લખી શકીએ। પત્રની ભાષા સરળ અને હૃદયને સ્પર્શી જાય તેવી હોવી જોઈએ। પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ। તો દરેકમાં પત્ર હોય કે આપણે પ્રશ્નના જવાબ લખીએ, દરેક બાબતમાં વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવાનો, કે અલ્પ વિરામ લગાવવાનું છે કે પૂર્ણ વિરામ લગાવવાનું છે એનું ધ્યાન રાખવાનું છે। પત્રોમાં બિનજરૂરી પુનરાવર્તન કરવું નહીં, એકની એક બાબતને પુનરાવર્તન કરવાની નથી, કે તું આવજે, કે હું તને યાદ કરું છું, આપણે પહેલાં જ પેરેગ્રાફમાં, પહેલાં જ ફકરામાં કહી દીધું કે હું તને યાદ કરું છું, પછી બીજી વાર લખવાની જરૂર નથી કે હું તને યાદ કરું છું, એવી રીતે વારંવાર એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં। તો તમને આગળ કેટલાક ઉદાહરણ આપ્યા છે, હવે આજે આપણે જે પત્ર લખવાનો છે તે છે, તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો। જ્યારે પણ પત્ર લખીએ છીએ ત્યારે આપણે આગળ જે આપણે બાબતો જોઈએ તેનું ધ્યાન તો રાખીશું જ, પણ પત્ર શું છે કે પ્રાર્થનાનું મહત્ત્વ, પ્રાર્થનાનું મહત્ત્વ બધા જ જાણો છો, બરાબર, કે પ્રાર્થના આપણા જીવનમાં કેટલી બધી જરૂરી છે। તમે શાળામાં આવો છો તો પણ પહેલાં પ્રાર્થના કરો છો, ઘરે કંઈ પ્રસંગ હોય છે તો પણ પ્રાર્થના કરો છો, મમ્મી પપ્પા સવારે વહેલા ઉઠીને પણ દીવાબત્તી કરે છે, પ્રાર્થના કરે છે, શાના માટે? ઈશ્વરને યાદ કરે છે, એટલે પ્રાર્થનાનું ઘણું મહત્ત્વ છે। પણ આ પત્રમાં આપણો મિત્ર છે, તમારી જે મિત્ર છે, તમારી બહેનપણી છે કે તમારો જે મિત્ર છે તેને તમારે પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવવાનું છે, કે પ્રાર્થના શાના માટે જરૂર છે, ફક્ત પ્રાર્થના કરી લેવી, હાથ જોડી આંખો બંધ કરીને બોલી દેવું એવું નહીં, પણ પ્રાર્થના શાના માટે જરૂર છે એના એવી રીતે આપણે પ્રાર્થનાનું મહત્ત્વ એને સમજાવવાનું છે। તો આગળ આપણે જોયું પ્રમાણે કે જમણી બાજુ આપણે એડ્રેસ લખી દીધું, માછી પારુલ 5 ઉદય પાર્ક શાહીબાગ અમદાવાદ, તારીખ લખી દીધી 21/9/2020। હવે અહીંયાથી આપણે એનું સંબોધન કર્યું છે કે પ્રિય સખી પારુલ, જે પણ તમે લખો, પૂજ્ય પિતાજી, જે પણ તમે લખો સંબોધન કરો, એના પછી અલ્પવિરામ લગાવવાનું છે અને પછીથી આપણો પત્ર ચાલુ થશે પેરેગ્રાફ પ્રમાણે।
तारो पत्र मळ्यो तो वर्ग में प्रथम उतरणीय थई ते माटे तने खूब खूब अभिनंदन। हवे मने खबर पड़ी कि तू ए भगवाने सामे प्रार्थना करी हशे अने साथे साथे तारी मेहनत के कोई पण बाबत होय बराबर के फक्त भगवाने प्रार्थना करी दो अने तमे सारा मार्क्स लाओ पास थई जाओ एवुं नहीं पण साथे साथे तमारी मेहनत पण मांगे छे। तमारे ए प्रार्थना करवानी के हूँ जे कंई वाँचू छूँ हूँ जे कंई लखूँ छूँ के मारा शिक्षक मने जे कंई शीखवाड़े छे ते बधुं मने याद रहे ने हूँ पण परीक्षामां सारी रीते मारुं परफॉर्मन्स आपी शकूँ। हवे आ पत्र द्वारा तने प्रार्थनानुं महत्व कहीश। प्रार्थनामां अद्भुत शक्ति होय छे। ज्यारे पण कोई मुश्किली आवे छे त्यारे आपणे भगवान सामे प्रार्थना करीए छीए अने ईश्वर आपणी इच्छा पूर्ण करे छे। आपणा शरीरने खोराकनी जरूर पड़े छे तेम आपणा आत्मानी शांति माटे प्रार्थनानी जरूर पड़े छे। प्रार्थना ए ईश्वर साथेनी વાતચીત છે। પ્રાર્થનાથી આપણે ઈશ્વરની વધુ નજીક આવીએ છીએ। દરેક મનુષ્યએ પ્રાર્થનાથી જ દિવસની શરૂઆત કરવી જોઈએ। દરેક વ્યક્તિએ તમે હું મોટા વ્યક્તિ ગમે તે પ્રાર્થનાથી જ એની શરૂઆત કરવાની છે। હું આશા રાખું છું કે હવે તને પ્રાર્થનાનું મહત્વ બરાબર સમજાઈ ગયું હશે। તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે। છેલ્લા કીધું ને કે મમ્મી પપ્પા કાં તો નાના ભાઈ બહેન હોય તેને આપણે કંઈક લખવાનું તેના માટે। લેખિતન તારી પ્રિય સખી અમી, આ જે પત્ર છે તમારે વિકાસ લેખનમાં સરસ અક્ષરે લખી દેવાનો છે, નોટબુકમાં લખવાનો નથી।